શહેરના સુભાનપુરા વિસ્તારમાં રહેતો યુવાન હાથી દાંત વેચવા ફરતો હોવાની બાતમીના આધારે જસાપુરાના મકાનમાંથી તે હાથી દાંત સાથે ઝડપાતા તેને આજે કોર્ટમાં રજૂ કરવામાં આવશે. શહેરના સુભાનપુરા વિસ્તારમાં આવેલી સોસાયટીમાં વિનાયક રતિલાલ પુરોહિત રહે છે, જે છેલ્લા કેટલાક દિવસથી બે આફ્રિકન હાથીના દાંત વેચવાની ફિરાકમાં ફરી રહ્યો છે તેવી બાતમી પ્રાણી ક્રૂરતા સંસ્થાને મળતા વાઇલ્ડલાઇફ ક્રાઇમ બ્યુરોના પીઆઈ વન વિભાગની ટીમને સાથે રાખી છટકું ગોઠવ્યું હતું, જ્યાં શહેરના જસાપુરા ખાતે ડમી ગ્રાહક મોકલી તેને ઝડપી પાડ્યો હતો, જેને આ હાથી દાંત તેના દાદાએ 1965માં આફ્રિકાથી લાવ્યા હોવાનું રટણ કરતો હતો. જ્યારે જે મકાનમાં ડીલ કરવામાં આવી હતી તે મકાન માલિક વિનુ દરબાર ભાગી છૂટ્યો હતો, જેની શોધખોળ ચાલી રહી છે. જ્યારે ઝડપાયેલા યુવાનને પોલીસે આજે કોર્ટમાં રજૂ કરી રિમાન્ડની તજવીજ હાથ ધરાશે. વારસામાં કેવી રીતે મળ્યા? વારસામાં મારા ફાધરને બી કોઈ બીજાએ આપેલા હતા વારસામાં, એમણે મને આપેલા, મારી પાસે હતા. અને મારી પાસે હવે એનાથી બહુ થાય એવું હતું નહીં, એટલે મેં જસાપુરા મંદિરે આપી દેવાના હતા. એમાં વાઇલ્ડલાઇફવાળા રસ્તામાં હતા અને એમને કોઈ માહિતી બી આપી હતી, જે બી હોય અમે આપવા ગઈ અને ત્યાંથી અમને લઈ આવ્યા. જે વિનાયક પુરોહિતભાઈ છે એમને આગળ વેચાણ માટે પ્રયત્ન કર્યો હશે અને એ માહિતી મુંબઈ જે વાઇલ્ડલાઇફ ક્રાઇમ કંટ્રોલ બ્યુરો છે એમના વ્યક્તિને મળી, એમના બાતમીદારને મળી અને એના આધારે અહીંયાની જીએસપીસી સંસ્થા છે એમના પ્રતિનિધિને મળી. એના આધારે અમે લોકો 20 તારીખ 20ના રોજ ડિલિવરી ઇન્કવાયરી કરી, પછી ટીમ બનાવી અને કેવી રીતે એનો ટ્રેપ કરવો અને કેવી રીતે રેડ કરવી એ આખું નક્કી કરી, પછી અમે એમને જે જગ્યા અમને લોકેશન આપી એ જગ્યા પર જઈ અમે અમારા સ્ટાફ અને વાઇલ્ડલાઇફ કંટ્રોલ ક્રાઇમ કંટ્રોલ બ્યુરોના સ્ટાફ સાથે રહી અને વિનાયક પુરોહિતને અંગે હાથે જે એમનું હાથીદાંત છે એના સાથે પકડ્યા છે. એમને એડ્રેસ આપવામાં અને એમને થોડી ગલમદલ કરી, પણ અમે આધાર કાર્ડ અને બીજી ડિટેલને આધારે એમનું એડ્રેસને બધું મેળવ્યું છે અને આગળની ઇન્કવાયરી ચાલુ છે અને વાઇલ્ડલાઇફ પ્રોટેક્શન એક્ટ હેઠળ એને કાર્યવાહી કરવામાં આવશે. સાહેબ અંદાજિત કેટલી કિંમતમાં હોઈ શકે, ક્યાંથી લાવ્યા હોઈ શકે? શું ઇન્ટરનેશનલ માર્કેટમાં એન્ટિક પીસ તરીકે 2.5 કરોડથી લઈને 1 કરોડ સુધીની એની વેલ્યુ કરે છે. વજન કેટલા છે? કેટલા ફૂટ છે? વજન બંનેનો થઈને 5 કિલો જેવું છે, 3 લંબાઈ 3 ફૂટ જેવી. હવે એમનું એવું કેવું છે કે ભાઈ એના દાદા 1965માં આફ્રિકા સાઉથ આફ્રિકા ગયા હતા અને ત્યાંથી લાવેલા છે સ્ટીમરથી, એવું કેવું છે? હવે ઇન્કવાયરી અમે પૂછીએ છીએ, એની પાસે ડોક્યુમેન્ટ માંગીએ છીએ. આમાં જ કેવું છે કે એમને વેચાણ માટે મૂક્યું, એટલે વેચાણ માટે મૂક્યું એટલે જે વાઇલ્ડ લાઈફ પ્રત્યે ધ્યાન આપી રહ્યા છે એમના ધ્યાનમાં આવી ગયું. આગળનું પ્રોસેસ શું રહેશે સાહેબ? હવે એમને અમે એના જે સ્ટોલની અમુક તપાસ કરવાની બાકી છે, તપાસ પૂરી કરી કોર્ટમાં રજૂ કરીશું. સાહેબ કે રિમાન્ડ માંગવાના છો કે પછી ડેડ લઈને છોડી દેવાના છો? હવે આમાં અમે કોર્ટમાં રજૂ કરશું, એના આધારે પછી સાહેબ જે જજ સાહેબ જે આપશે એ રીતે રિમાન્ડ માંગવાની પ્રક્રિયા અમે કરશું. સબસ્ક્રાઇબ કરો ફેક્ટ ફાઇન્ડર ન્યૂઝ ચેનલને અને યુટ્યુબ ઉપર બેલ આઇકન દબાવી સમાચારોની તમામ અપડેટ મેળવો.